આજના દિવસે પાવાગઢની અંદર મહામહિમ શ્રી જૈન તીર્થંકરોની મૂર્તિને ખૂબ જ બેરમી સાથે, આસ્થા પરના પ્રહાર સાથે, ધર્મની લાગણી દુભાવવા સાથે, એક જાતની દ્વેષ બુદ્ધિ સાથે તોડીને ઉખાડીને ફેંકી દેવામાં આવી છે. અમુક પ્રતિમાજીઓ ખંડિત થયા છે. વર્ષોથી એ પ્રતિમાજીઓની રક્ષા અને સલામતી માટે અમારી લાગણી હતી, અમારી માંગણી હતી. એ લાગણી અને માંગણી બંનેને ઠુકરાવવામાં આવી છે અને એનાથી અમારી આસ્થા ઉપર ઘણો પ્રહાર થયો છે. જે બન્યું એનો સખત આઘાત છે. આશ્વાસન અમારે જોઈતા નથી, અમારે હવે રિઝલ્ટ જોઈએ. કલેક્ટર કચેરી આપ કોને મળ્યા અને શું રજૂઆત કરવામાં આવી અને એમના તરફથી શું કહેવામાં આવ્યું? કલેક્ટર કચેરીએ આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી વિજયભાઈ રબારી સદભાવનાપૂર્વક અમારી ભાવના, એમણે વેદના અભિવ્યક્તિ એ સાંભળી, એમણે અરજીપત્રક અમારું સ્વીકાર્યું છે, આશ્વાસન એમણે આપ્યું છે. બહુ વેદના સાથે મારે કહેવું પડ્યું છે કે મારે આશ્વાસન નથી જોઈતું, મારે રિઝલ્ટ જોઈએ છે. હજી પાલીતાણાના આંસુ અમારા સુકાયા નથી. અમે લાખ ભેગા થયા, 1.5 લાખ ભેગા થયા. અમે શાંતિપ્રિય પ્રજા, અમે હળીમળીને રહેવાવાળી પ્રજા, અમે ભાઈચારાથી રહેવાવાળી પ્રજા, અમે દરેક આપત્તિમાં મદદ કરવાવાળી પ્રજા. અમારે કોઈ લાભ નથી જોઈતા, બેનિફિટ નથી જોઈતા, સબસિડી નથી જોઈતી. અમારે ન્યાય જોઈએ છે અને અમને ન્યાય ના મળે, અમને અમારા તીર્થોની અમારા વારસાની સલામતી સુધા અમને ના મળે અને રોજે રોજ અમારે કંઈક ને કંઈક આવા બનાવો બને છે. મુદ્દો માત્ર પાવાગઢનો નથી, પાવાગઢનો તાજો મુદ્દો છે. અમારી પાસે આવા પુષ્કળ મુદ્દા છે અને દરેક મુદ્દા માટે વર્ષોથી અમે લડી રહ્યા છીએ, અમે રડી રહ્યા છીએ, અમે વિનંતી કરી રહ્યા છીએ, અમે અરજીઓ આપી રહ્યા છીએ. અમને આશ્વાસનથી વધારે લગભગ કંઈ મળતું નથી. હવે અમને રિઝલ્ટ જોઈએ છે. ખસવું નથી. સગો દીકરો કોઈનો ઓફ થઈ ગયો હોય એના કરતા વધારે વેદના અત્યારે અમારા અંતરમાં છે. ગૃહમંત્રીશ્રીને રજૂઆત થયેલી છે. તેઓ શ્રી પણ અત્યારે પગલાં લઈ રહ્યા છે એવું તેઓએ સંઘના અગ્રણીઓને હાલત જણાવ્યું છે. ગોધરા, હાલોલ વગેરે સ્થળોએ પણ ચક્રો ગતિમાન થઈ ગયા છે. જલ્દીમાં જલ્દી અપરાધીને કડક સજા થશે અને એ જમીન એ જ તીર્થંકરોની પ્રતિષ્ઠા માટે જૈન સંઘને સુપ્રત કરવામાં આવશે એવું આશ્વાસન એમણે આપેલું છે.